હેલો મિત્રો કેમ છો હું છું આપનો દોસ્ત પ્રતિક આહિર અને આપ સૌની સહિયાર યુટ્યુબ ચેનલ પ્રતિક આહિર એમ પી ડબલ્યુમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આગળ આપણે જે મેલેરિયા રોગના ચાર ભાગ જોયા ત્યારબાદ ડેન્ગ્યુ રોગનો ભાગ જોયો તો હવે કન્ટિન્યુ જ આપણા વિડીયો જે સિરીઝ છે તે ચાલુ રહેશે અને આ તમામે તમામ વિડીયો સિરીઝની પીડીએફ મારી જે ટેલિગ્રામ ચેનલ છે પ્રત્યેક આહિરી એમપીસ ડબલ્યુ તો તેની અંદર મેં શેર કરી દીધેલી છે તો જો કોઈ પણ નવા વિદ્યાર્થી હોય તો તે તે પીડીએફનો અભ્યાસ કરી લે અને ત્યારબાદ યુટ્યુબ ચેનલની અંદર જો આવા વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ છે પ્રત્યેક આહિરી એમ ડબલ્યુ તો તે શેર કરી લે અ સોરી સબસ્ક્રાઈબ કરી લે અને જો કોઈ નવા વિદ્યાર્થીઓ હોય તો તે પણ જોઈ શકે તો મિત્રો વધારે ચર્ચા નહીં કરતા આજે આપણે એક નવા જ રોગ વિશે અને પરીક્ષાલક્ષી કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો તે રોગની ખૂબ જ ટૂંકી માહિતી આપણે જોઈએ કારણ કે આ રોગ ખૂબ જ ટૂંકો છે અને પરંતુ ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં અગાઉની એક્ઝામમાં પણ પૂછાઈ ગયા છે તે માટે આપણે એ થોડુંક ધ્યાનથી જોશું તો મિત્રો ચિકનગુનિયાની વાત કરીએ તો સૌ તો મેં તમને કીધું એમ કે અગાઉના રોગમાં કે જ્યારે કોઈ પણ રોગ હોય તો સૌ તો આપણું પહેલું સ્ટેપ છે કે ભાઈ આ રોગ છે તે શેના કારણે થતો રોગ છે તો ખાસ આપણે જોઈએ કે ભાઈ આ રોગ છે તે માદા મચ્છર એટલે કે પ્રજીવના કારણે થતો રોગ છે તો સૌ પ્રથમ જ મિત્ર મિત્રો પ્રશ્ન નીકળી શકે કે ભાઈ ચિકનગુનિયા રોગ છે તે કયા શેના કારણે થતો રોગ છે તો કે માદા મચ્છર એટલે કે પ્રજીવના કારણે થતો રોગ છે ત્યારબાદ બીજા નંબરનું સ્ટેપ જોઈએ તો કે ભાઈ ચિકનગુનિયા રોગ છે તે કયા પ્રજીવના કારણે થતો રોગ છે તો યાદ રાખજો મિત્રો ચિકનગુન્ય રોગ છે તે મુખ્યત્વે એડિસ ઇજિપ્ત માદા નામનો મચ્છર છે તેના કારણે થતો રોગ છે ત્યારબાદ જો મિત્રો ખાસ જોઈએ તો કે ભાઈ ચિકનગુનિયા જેમ ડેન્ગ્યુ પણ મચ્છર અને વાયરસના કારણે થતો રોગ રોગ હતો તો આ રોગ પણ ખાસ તો આપણે જોઈએ તો કે ભાઈ ચિકનગુનિયા રોગ છે તે વાયરસથી પણ થતો રોગ છે તો જે વાયરસ છે તો તે વાયરસનું નામ આપણા માટે ખૂબ જ અગત્યનું બની રહે છે તો કે ભાઈ ચિકનગુનિયા રોગ વાયરસથી થાય છે ખરો પરંતુ કયો વાયરસ તો કે અર્બો વાયરસના કારણે થતો રોગ છે કે જે મુખ્યત્વે કયા કુળનો વાયરસ છે તો કે આલ્ફા વાયરસ કુળનો વાયરસ છે તો મિત્રો અહીંયા આ બંને શબ્દ યાદ રાખવા આપણા માટે ખૂબ જ અગત્યના બની રહે છે કારણ કે અર્બો વાયરસ છે જે જે ચિકનગુનિયા વાયરસના કારણે થતો રોગ છે અને જે આલ્ફા વાયરસ કુરડનો મુખ્યત્વે વાયરસ છે કે જે જે વાયરસ સેના કારણે ફેલાતો રોગ છે તો કે એડિસ ઇજિપ્ત માદા મચ્છરના કારણે કરડવાથી ફેલાતો રોગ છે ત્યારબાદ જોઈએ તો કે ભાઈ ચિકનગુનિયાનો જે રોગ છે તે મુખ્યત્વે તેને બીજું કયા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે આવા પ્રશ્નો મિત્રો ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ શકવાની શક્યતા છે તે માટે મેં આ પોઈન્ટ લીધેલો છે કારણ કે મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે પણ કોઈપણ રોગના લક્ષણો આપણા માટે ખૂબ જ મહત્ત્વના બની રહે છે તે માટે આ રોગનું લક્ષણના કારણે જ આ રોગને તે ઉપમા આપવામાં આવેલ છે તો કે ભાઈ સાંધાનો રોગ તરીકે પણ ચિકનગુનિયાને ઓળખવામાં આવે છે કારણ કે મિત્રો આપણે જોશો મેં તમને અગાઉ કીધું હતું તે કારણ કે ઘણા બધા રોગના જે કોમ્પ્લિકેટ જે લક્ષણો છે તે આપણે એક સ એક સમાન જ જોવા મળતા હોય છે પરંતુ જો આપણે જોઈએ તો ખાસ કરીને જે ચિકનગુનિયાનો રોગ છે તો કે તે સાંધાનો રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ ન જોઈએ તો કે ભાઈ જ્યારે પણ લક્ષણો જો જોવા મળે તો તો એ શરીરમાં ક્યા કેટલા દિવસ બાદ જોવા મળે છે તો કે બેથી ચાર દિવસ બાદ આ આ લક્ષણો ખાસ તો જોવા મળે એ છે તો મિત્રો એ યાદ રાખજો કે બેથી ચાર દિવસ બાદ આ લક્ષણો ખાસ જોવા મળે છે ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ જે રોગના લક્ષણોની મેં તમને અગાઉ વાત કરી તો કે ભાઈ તીવ્ર તાવ આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ સાંધાનો દુખાવો તે મુખ્ય લક્ષણ છે ત્યારબાદ શરીર ધડ છે હાથ પગની અંદર લાલ ચક્કામાં થઈ જવા તો કે આવા બધા નિશાની છે તે ચિકનગુનિયા રોગની નિશાની છે ત્યારબાદ શ્વાસોશ્વાસમાં તકલીફ થવી અને ખાસ તો મિત્રો જોઈએ તો કે ભાઈ કબજિયાત આવા ઘણા બધા લક્ષણો છે કે જે મુખ્યત્વે ચિકનગુનિયા રોગના મુખ્ય લક્ષણ છે પરંતુ મિત્રો જો ખાસ લક્ષણ આપણે એ જોઈએ તો પરીક્ષાની દૃષ્ટિ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું બની રહે છે કે ભાઈ શરીરના જે રાંધાનો દુઃખો છે જે ચિકનગુનિયાનું મુખ્ય લક્ષણ છે હવે મિત્રો જો ખાસ વાત કરીએ તો કે ભાઈ રસીકરણની વાત કરીએ રસીકરણની આખે આખી માહિતી બીજા ચેપ્ટરની અંદર હું લેવાનો છું પરંતુ જ્યારે કોઈ પણ રોગ ભણતા હોય તો તેની નિદાન પદ્ધતિ આપણા માટે ખૂબ જ અગત્યની બની રહે છે ત્યારબાદ તેની સારવાર અને જો કોઈ તેની નિદાન પદ્ધતિ હોય તો તેની રસીકરણ બાબતની પણ બાબત છે તે આપણા માટે ખૂબ જ અગત્યની બની રહે છે તો અહીંયા મેં લખેલું છે કે ભાઈ ચિકનગુનિયા રોગ માટે રસીની શોધ થઈ નથી તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ બની રહે છે કારણ કે જે નજીકના જ ભવિષ્યમાં જે લેવાઈ હતી પરીક્ષા તો કે તેની અંદર એએમસીની એક્ઝામની અંદર પૂછાયું હતું કે ભાઈ નીચેનામાંથી કયા રોગની રસી શોધાઈ નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓ તેમાં ભૂલ કરી હતી તો મિત્રો યાદ રાખજો કે ભાઈ જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય કોમ્પ્લિકેટ તો યાદ રાખજો કે ભાઈ ભારતની અંદર હજી મેલેરિયા રોગની રસીની શોધ થઈ નથી તે માટે આપણે તે તે ઓપ્શન ટીક કરવાનો હોય છે તો તેવી જ રીતે ભાઈ ચિકનગુનિયા રોગની પણ રસીની શોધ થઈ નથી હવે જ્યારે પણ આપણે એક એમપીએસડબલ્યુ તરીકે જોબ તરીકે જોડાય આપણને ખબર પડે કે ભાઈ ચિકનગુનિયા રોગ છે તો તેની અંદર આપણે જ ખબર પડે તો તે રોગ તે દર્દીના ઘરે જઈને આપણે ફોગિંગ કરવાનું હોય છે અને તે રોગ જે દર્દી છે તેની હિસ્ટ્રી એટલે કે છેલ્લા દસ દિવસની હિસ્ટ્રી આપણે લેવાની હોય છે અને તેના માટેનું પત્રક છે તે રિપોર્ટિંગ આપણે જેને સામાન્ય રીતે આપણે રિપોર્ટિંગ કહી શકીએ કે ભાઈ તે રિપોર્ટિંગ એક અને બે પત્રકની અંદર ભરવાનું હોય છે તો મિત્રો ખાસ તો આજે આપણે આ જે ચિકનગુનિયા રોગ છે તો કે તેની અંદરથી પરીક્ષા દ્રષ્ટિએ કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો તેની ચર્ચા કરીએ તો સૌ તો આપણે કારણે ફેલાતો રોગ છે મિત્રો તો મચ્છરના કારણે એટલે કે પ્રજીવ પણ આવે અને મચ્છર તે બંને સેમ ટુ સેમ એક જ નામ છે ત્યારબાદ કયું મચ્છર તો કે એડિસ ઇજિપ્ત મચ્છર આ બે પ્રશ્ન થયા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે ભાઈ વાયરસથી ફેલાતો રોગ તો કે ભાઈ ચિકનગુનિયા છે આ ત્રીજો પ્રશ્ન ત્યારબાદ જો પૂછવું હોય પરીક્ષકને તો કે ભાઈ ચિકનગુનિયા કયા વાયરસના કારણે પૂછાય સોરી કો ફેલાય છે તો વાયરસનું નામ પણ એ યાદ રાખવું પડે કે અરબો વાયરસ છે ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ચિકનગુનિયાનો અરબોવાયરસ જે મુખ્ય કયા કુળનો વાયરસ છે તો કે આલ્ફા વાયરસ કુળનો જે વાયરસ છે કે જે એડિઝ ઇજિપ્ત માદા મચ્છરના કરડવાથી તે ફેલાતો રોગ છે ત્યારબાદ આવો પણ પ્રશ્નો પૂછાઈ શકે કે ભાઈ સાંધાના રોગ તરીકે નીચેનામાંથી કયા રોગને ઓળખવામાં આવે છે તો ખાસ મિત્રો યાદ રાખજો કે ભાઈ સાંધાના રોગ તરીકે એક મુખ્યત્વે ચિકનગુનિયાના રોગને ઓળખવામાં આવે છે ત્યારબાદ તેના લક્ષણો વિશેની વાત કરીએ તો ભાઈ બેથી ચાર દિવસ બાદ તેના ચિકનગુનિયાના લક્ષણો દેખાય છે અને જો રોગના લક્ષણોમાંથી પ્રશ્ન જો પરીક્ષકને જો કાઢવો હોય તો આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ સામ નીચેનામાંથી કયું લક્ષણ કે જે ચિકનગુનિયાનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે તો કે ભાઈ શરીરના સાંધાનો દુખાવો એટલે કે ચિકનગુનિયાનું મુખ્ય લક્ષણ અને ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ નીચેનામાંથી કયા રોગની અંદર ફોગિંગ કરવામાં આવે છે અથવા તો કે ફોગિંગ કરવામાં આવતું નથી તો જો આવતું નથી તો જો પ્રશ્ન પૂછાય તો ખાસ મિત્રો યાદ રાખજો કે ભાઈ ચિકનગુનિયાનો રોગ છે તેની અંદર ફોગિંગ કરવામાં આવે છે તો તમારે મને પ્રશ્નોનો કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે કે ભાઈ નીચેનામાંથી કયા રોગની અંદર ફોગિંગ કરવામાં આવતું નથી મિત્રો પ્રશ્ન ફરીથી સાંભળજો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્નનો જવાબ આપવાનો છે કે નીચેનામાંથી કયા રોગની અંદર ફોગિંગ કરવામાં આવતું નથી તો પહેલો ઓપ્શન છે મેલેરિયા રોગ બી બીજો ઓપ્શન છે ચિકનગુનિયા ત્રીજો ઓપ્શન છે ડેન્ગ્યુ અને ચોથો ઓપ્શન છે સ્વાઇન ફ્લૂ તો મિત્રો આ ચારે ચાર પ્રશ્નો આ ચારે ચાર ઓપ્શનમાંથી તમારે મને જવાબ આપવાનો ઓછે કોમેન્ટ બોક્સમાં તો મિત્રો આ તો આજનો આપણો પરીક્ષાલક્ષી વિડીયો કે જે ચિકનગુનિયા કે જે પરીક્ષામાં આવનારી એક્ઝામમાં તમને ઉપયોગી થાય તેવી આશા રાખું છું અને નેક્સ્ટ વિડીયો આપણે જોઈશું ટાઇફોઇડ સોરી ટાઈફોઇડ નહીં પરંતુ જે આવનારી જે સિરીઝ છે તે આપણે જોશું કે ટાઇફોઇડ રોગની વિડીયો પણ હું આપ સમક્ષ મૂકવાનો છું પરંતુ નેક્સ્ટ વિડીયો હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર જ જણાવી દઈશ તો આપણે બીજા જ વિડીયોની અંદર ફરીથી મળશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત